ભારે વરસાદથી એસટી સેવા પ્રભાવિત થઈ છે. 1180 રૂટ ઉપર બંધ કરવાની ફરજ પડી છે. એસટી સેવા ખોરવાઈ છે. વડોદરા, છોટાઉદેપુર, રાજકોટની અનેક ટ્રીપને બંધ કરાઈ છે. મોરબી, દ્વારકા સહિતની અનેક ટ્રીપને બંધ કરાઈ છે. આજે કેટલાક ડેપોનું સંચાલન બંધ રહેશે. વડોદરા, પાદરા, ખેડાના ડેપોનું સંચાલન આજે બંધ રહેશે. પાણી ઓસરતા ટ્રીપ પૂર્વવત થશે. ભારે વરસાદથી એસટી સેવા ખૂબ જ પ્રભાવિત થઈ છે, જેના કારણે ઘણા ભાગોમાં ટ્રીપ જે છે તેને બંધ રાખવાની આજે ફરજ પડી છે. પાણી ઓસરતા ટ્રીપ પૂર્વવત થશે, પરંતુ ત્યાં સુધી આ ટ્રીપો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદથી એસટી સેવા પ્રભાવિત થઈ છે અને જેના કારણે 1180 રૂટ પર હાલ એસટી સેવા બંધ રહેશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, રાજકોટની અનેક ટ્રીપો બંધ હોવાનું સામે આવ્યું છે. મોરબી, દ્વારકા સહિતની અનેક ટ્રીપ બંધ રહેશે. આજે કેટલાક ડેપોનું સંચાલન બંધ રહેશે. વડોદરા, પાદરા, ખેડાના ડેપોનું સંચાલન આજે બંધ રહેશે. પાણી ઓસરતા આ ટ્રીપોને પૂર્વવત કરવામાં આવશે. ત્યાં સુધી એસટી સેવા ઘણા ભાગોમાં બંધ રહેશે. મહત્વના સમાચાર. ભારે વરસાદથી એસટી સેવા ખૂબ જ પ્રભાવિત થઈ છે અને જેના કારણે 1180 જેટલા જે રૂટ છે તે પ્રભાવિત થયા છે અને જેના પર એસટી સેવા બંધ રહેશે. પાણી ઓસર્યા બાદ જ આ વિસ્તારોમાં આ જે તમામ જે રૂટ છે ત્યાં આ ટ્રીપને પૂર્વવત કરવામાં આવશે, પરંતુ ત્યાં સુધી અહીંયા એસટી સેવા બંધ રહેશે. ભારે વરસાદથી આ એસટી સેવાને અસર પહોંચી છે અને ખાસ કરીને સૌથી મહત્વની વાત છે, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટની અનેક ટ્રીપો બંધ રાખવામાં આવી છે. મોરબી, દ્વારકામાં પણ ટ્રીપ બંધ રહેશે. રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે. શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી શહેરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, જેમાં શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે. આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયો છે. પાણી ઓસર્યા બાદ આ વિસ્તારના લોકોની મુસીબત હજી સુધી ઓસરી નથી. લોકોને પાણી વચ્ચે આખી આખી રાત વિતાવી પડી છે. 26 ઓગસ્ટની મોડી રાત્રે પડેલા વરસાદે જંગલેશ્વર વિસ્તારને બાંધમાં લીધું હતું. આ વિસ્તારમાં ઠેર ઠેર નુકસાની સર્જાઈ છે. ત્યારે આ વિસ્તારના લોકો કેવી રીતે રાત પસાર કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ મધરાતે એકતા સોસાયટીમાં પહોંચી હતી. આ વિસ્તારના હાલ બેહાલ થયેલા જોવા મળ્યા. અહીંયા લાઇટ નહોતી કે નહોતી જમવા માટેના કોઈ ઠેકાણા. અમારી ટીમ જ્યારે આ ઘરોની મુલાકાત પર પહોંચી ત્યારે મહિલાઓના એક હાથમાં દીવો હતો અને બીજા હાથમાં સાવરણી. પાણી ઓસર્યા બાદ મહામુસીબતે આ મહિલાઓ તેમના ઘરના ઓરડાઓ સાફ કરતી જોવા મળી. જોકે વાત અહીંથી જ નથી અટકી. ઘરની અંદર જોયું તો તમામ સામાન પલળેલો નજરે પડ્યો. આ ઘરની મહિલાઓને તેમની સ્થિતિ પૂછતા તેઓએ કહ્યું કે સવારના 7 વાગ્યાથી લઈને મોડી રાત સુધી તેઓ ભૂખ્યા છે. રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદે અનેક લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે. અત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે રાજકોટ શહેરના જે છે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી છે. અત્યારે અહીંયા જે છે ગઈકાલે જે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને આ વિસ્તારમાં મકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અત્યારે જે છે સ્થાનિક વ્યક્તિ એમના દ્વારા અત્યારે સાફસૂફ કરવાની હજુ મોડી રાત સુધી કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ઘરની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. અત્યારે જે છે અહીંયા આ ઘરમાં આજે રસોઈ પણ નથી થઈ, જે છે બહેનો એમને રસોઈ પણ નથી કરી. તો બીજી તરફ જે છે મોડી રાત સુધી સાફ સફાઈ કરી રહ્યા છે. પાણી હવે આ ઘરમાંથી ઓસરી રહ્યા છે. ત્યારે એક હાથમાં દીવો છે અને બીજા હાથમાં સાવરણો. આ બેનની શું તકલીફ હશે તે તો તેમનું મન જ જાણતું હશે. ત્યારે જે છે અહીંયા આપણી સાથે સ્થાનિક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન શું કહેશો, અત્યારે હજુ મોડી રાત છે, તમારા દ્વારા જે છે અત્યારે અહીંયા સાફસૂફ કરવામાં આવી રહ્યું છે? સાફસૂફ કરીને ભાઈ 3 કલાક ત્યાં ગદો કાઢીએ છે. હજી કઈ આમાં કઈ હજી એક પંચા ભાર નો ફેર પડ્યો નથી અને પાણી અમારે બધું અત્યારે ફેલ જ છે. ખાવા પીવાનું બધું બગડી ગયું છે. રસોડાની તમામ વસ્તુ બધી તણાઈ અને નદીમાં વહી ગઈ છે. એક હાથમાં દીવો પણ છે, શા માટે દીવો? દીવો લાઈટ નથી સાહેબ. સાફ તો કરવું ને, હવે છોકરાને કઈ કામ હમણાં કરીને રાખવા તો ખરી. અમે નિશાળે હતા, નિશાળેથી પછી અમને કાઢવામાં આવ્યા તો અમે પછી હગાવાલા ની આવ્યા કે કેટલી ગરીબ હતી. આ બેન ના હાથમાં એક હાથમાં દીવો છે, બીજા હાથમાં જે રીતના જવાબદારી કહી શકાય ઘરની સાફ સફાઈ ની જવાબદારી છે. અન્ય એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન આજે શું જયમાં છો, શું પરિસ્થિતિ છે? કઈ નથી જયમાં ભાઈ, એને કે એમને આવ્યા ને તેવું ને કે પેલા અમે સ્કૂલ માં હતા ત્યાંથી અમને કીધું તમે અહીંથી પણ વયા જાવી કે અને અમે એમના સગાવાળા ઘરે ગયા હતા તો ત્યાંથી પણ એ લોકો તાળું મારીને વયા ગયા છે. એટલે અમે જોવા ત્યાં સાફ સફાઈ કરીને અમારા છોકરા બીજાના ઘરે અત્યારે પડ્યા છે. રાજકોટ શહેરમાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એમને લઈને
જે છે શહેરના જે એકતાનગર સોસાયટી છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. અહીંયા જે છે 5-7 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હવે આ વિસ્તારમાં રહેતા જે લોકો છે, જેમના ઘર આવેલા છે, તેમની શું સ્થિતિ છે, તેમના હાલ જાણવાનો પ્રયાસ કરીશું. આ લોકો જમ્યા છે કે કેમ તે સમગ્ર પરિસ્થિતિનો જે છે જાણવા માટે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે અહીંયા પરિવાર સાથે. ખાસ કરીને અહીંયા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રથમ દ્રષ્ટિએ જોતા જ લાઇટ નથી, લોકો અંધારામાં હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. મીણબત્તીના સહારે જે છે અત્યારે આ લોકો છે અત્યારે અહીં બેઠા છે. કહી શકાય કે જે છે અત્યારે અંધારપટ છે, છેલ્લી 24 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે અહીં અંધારપટ છે. ત્યારે આ જે સ્થાનિક છે એમને શું વ્યવસ્થા કરી છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, લાઇટ કેટલા સમય થયા નથી? લાઇટ માનો ને 12 કલાક ઉપર થઈ ગયું, હજી લાઇટ આવી નથી અને લાઇટ ની કોઈ વ્યવસ્થા કરી નથી. અંધારામાં અમે રહી, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી. નથી કરીને તમે અત્યારે જમવાની શું વ્યવસ્થા? જમવાની કોઈ વ્યવસ્થા નથી કે નહીં કોઈ આવ્યું. અત્યારે અહીંના સ્થાનિક લોકો હોય, જે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિક લોકો, એ બધા જમવાની વ્યવસ્થા કરી દીધી અને સેવાભાવી માણસો હોય લતાના, એ સેવા કરવા આવી ગયા. એને બધા અમને જમવાનું દઈ ગયા. બાળકો પણ, બાળકોને કેવી તકલીફ પડે છે? બાળકોને તો અત્યારે વાત જ પૂછવામાં, અમે માથે લઈ લઈને આયા 10-10 ફૂટ, 8-8, 10-10 ફૂટ પાણી ભર્યું હતું, એમાં અમે માથે ઉપાડી ઉપાડીને બાળકોને નીકળ્યા. નથી કોઈ રેસ્ક્યુ કરવા વાળા માણસો આવ્યા, નથી કોઈ ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને કોઈ અહીંયા પૂછપરછ કરવા નથી આવ્યો આજે કોઈ. રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા હતા. ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરના એકતાનગર વિસ્તારમાં જે છે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. મધરાત્રિના સમયના આ જે દ્રશ્યો છે, અહીંયા જે છે લાઇટ પણ નથી. કહી શકાય કે આ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. અહીંના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. સીધા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જે આખી આ જે શેરી છે તે શેરીમાં અત્યારે પાણી જ પાણી ભરાઈ ગયેલો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ સમગ્ર વિસ્તાર છે તે હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે. અહીંયા અંધારપટ છવાઈ ગયેલો છે. ખાસ કરીને જે છે વરસાદ જે ગત રાત્રે વરસ્યો હતો અને એમના કારણે જે છે આ વિસ્તારમાં 7-7 ફૂટ 8-8 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. એમના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા સ્થાનિક આગેવાન પણ આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ભાઈ, અત્યારે અહીંયા અંધારપટ છવાઈ ગયો છે, કેવી તકલીફ છે? તકલીફમાં તો આપણે 3 દિવસ થી આ ઘણી તકલીફ છે. અન્ય વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી, જે સામે આર્મીની ટીમ રાજકોટ ખાતે પહોંચી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ શહેરમાં આર્મીની ટીમને તૈનાત કરવામાં આવી છે. શહેરની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આર્મી જવાનો લોકોની મદદ કરશે. રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ સતત વણસી રહી છે અને એને લઈને જે છે આર્મીની ટીમ છે તે રાજકોટમાં તૈનાત કરવામાં આવી છે. હાલ આપણી સાથે આર્મીના જે જવાન છે અધિકારી, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું. ક્યા કહેંગે અભી આપ રાજકોટ પે પહોંચે હે, યહાં પે કોન કોન સે ઇલાકે સે મુલાકાત કી હૈ, ક્યા ક્યા કિયા હૈ? હમ લોગ જામનગર મિલિટરી સ્ટેશન સે આ રહે હૈ અભી. હમેં કલ દોપહર 1 થી 1.5 બજે કે બીચ મેં ગુજરાત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર સે મેસેજ મિલા થા કે આર્મી કા એસે એક ફ્લડ રિલીફ કા કોલમ યહાં પે રિક્વાયરમેન્ટ હૈ. તો હમારે 2-3 કોલમ જો કે સ્ટેન્ડ બાય મેં થે, સબસે પહેલે રાજકોટ, ફિર જામનગર ઓર દ્વારકા કે લીએ નિકલ ગયે થે. તુરંત મેસેજ મિલતે હી હમ લોગ કલ શામ કો યહાં પે પહોંચે અરાઉન્ડ 6:37. ઉસકે બાદ આને કે બાદ એડિશનલ કલેક્ટર, ડેપ્ટી કલેક્ટર સાહેબ સે મિલે, જો સિચ્યુએશન થા યહાં પે ઉસકા યે નો રેકી વગેરે કિયા હમને ઓર ઇન્ફોર્મેશન વહાં પે પાસ દેખા કે કૈસે હમારા એસિસ્ટન્ટ રિક્વાયર્ડ હૈ, ક્યા ક્યા હૈ. તો ઉન્હોને બ્રીફ ભી કિયા સિચ્યુએશન કે બારે મેં. અભી આજ સુબહ હમને આને કે બાદ જો થ્રેટન લોકેશન હૈ, જહાં પે મતલબ ફ્લડિંગ વગેરે કા ચાન્સેસ હૈ, સિવિલિયન લાઈફ કો ખતરા હૈ, વહાં પે જાકે એસેસમેન્ટ કિયા સિચ્યુએશન ક્યા. હમારે સાથ જો ઇન્જિનિયર કે ટાસ્ક ફોર્સ ભી આ રખી હૈ બોટ્સ વગેરે લેકે, ઓર મેડિકલ કી ટીમ ભી આ રખી હૈ. બાકી હમ લોગ અભી સ્ટેન્ડ બાય મેં હૈ, જૈસા જો રિક્વાયરમેન્ટ હોગા સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓથોરિટીઝ સે તો હમ લોગ તુરંત એક્શન લેંગે. સર આહતા આર્મીના જવાનો અત્યારે જે રીતના રાજકોટમાં જે પરિસ્થિતિ ઓછી રહી છે તેને લઈને જે છે આગોતરા આયોજનના ભાગરૂપે અહીંયા એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, જે પ્રભાવિત વિસ્તારો છે, ત્યાં નજર પણ રાખવામાં આવી રહી છે.
જામનગરથી મહત્વના સમાચાર. જામનગરમાં સરકારી વસાહતના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જિલ્લા પંચાયત પાસે ઘરની અંદર એક ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. તંત્રના પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવાની અહીંયા પોલ ખુલ્લી થઈ ગઈ છે. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટીતંત્રની કામગીરી સામે મસમોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. જામનગરથી આ તસવીરો બતાવી રહ્યા છે. આ ઘરમાં રહેવું કેવી રીતે તે લોકો માટે મુશ્કેલી ભર્યું બની ગયું છે. બધું જ સામાન અત્યારે ખાટલા પર અને માળિયા પર લોકો ચડાવવા મજબૂર બન્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિંજલ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કિંજલ, જે ઘરની હાલત અત્યારે દર્શકોને બતાવી, જામનગરના લગભગ તમામ સોસાયટીઓમાં તમામ રસ્તામાં અત્યારે પાણીનું જ સાવેરાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ શું સ્થિતિ, વરસાદની કેવી આગાહી? બિલકુલ, હેતવી જે પ્રકારે વાત કરવામાં આવે, છેલ્લા 2-3 દિવસોથી જામનગરમાં અંધારધાર વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેને લઈને ઠેર ઠેર જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકારી કર્મચારીઓ પણ બાકાત નથી રહ્યા. હાલ ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જામનગરના પ્રદર્શન મેદાન બાજુ આવેલું સરકારી વસાહત અત્યારે જે પ્રકારના હું દ્રશ્ય દેખાડીશ મારા કેમેરા સહયોગ મસુભાઈને કે પરિસ્થિતિ ભીષણ પાણી છે. બીજી બાજુ જામનગર લાલ બંગલા સરકુ છે, જ્યાં મોટા ભાગની કચેરીઓ આવેલી છે. આ કચેરીઓથી આવતા રસ્તાઓ છે એ પણ હાલ જળમુક્ત જોવા મળી રહ્યા છે. અહીં જે પ્રકારના બાજુમાં મેળાઓ લાગ્યા હોય છે, આ મેળાઓ પણ ખાસ કરીને પાણીમાં ડૂબ થયા છે. સ્થાનિકો છે, સરકારી કર્મચારીઓ જ્યાં રહે છે ત્યાંના તે લોકો સાથે વાત કરી, શું કહેશો કાકા, કેવી પરિસ્થિતિ? કારણ કે સરકારી વસાહતમાં અત્યારે અહીં ગોઠણનું પાણી છે, ઘરમાં કેવી પરિસ્થિતિ? દર વખતે થોડો વરસાદ આવે ત્યારે પણ પાણી હોય છે. આજ તો 15 ઇંચથી વધુ વરસાદ થાય છે આ પરિસ્થિતિ. બહાર નું પાણી આ ગવર્મેન્ટ કોલોની માં ગળી આવે છે. મહાનગરપાલિકા વાળા એનો કોઈ નિર્ણય લેતા નથી. હોમગાર્ડ ઓફિસ પાસે એક નાનું છે, ચોખ્ખું નથી કરાવતા, એને લીધે આ પાણી ભરાય. પાસે નાલું છે તે ચોખ્ખું નથી. સરકારી અધિકારીઓ અહીંયા રહે છે, બાજુમાં જજીસ બંગલો પણ છે, અહીંથી આપણે પણ ગોઠણરૂપ પાણીમાં ઉભા છો. બિલકુલ, તો અહીંયા જે રીતે જામનગરના હાલ જોવા મળી રહ્યા છે, લોકોને જીવવું કેવી રીતે તે પણ અહીંયા મુશ્કેલી ભર્યું બની ગયું છે. ઘરોની અંદર પાણી ભરાયા છે, રસ્તાઓમાં ગોઠંડું પાણી ભરાયેલા છે. આસપાસ તેઓને ખાવા પીવાની વસ્તુ મળવી પણ અત્યારે મુશ્કેલી ભરી બની ગઈ છે. તે પરિસ્થિતિ વચ્ચે જ્યારે જામનગરવાસીઓ રહી રહ્યા છે. વધુ વિગત જામનગર બાદ સામે આવી રહી છે વડોદરા શહેરથી. શહેરમાં અથડબંબાકારની પરિસ્થિતિ છે. શહેરનો વિમાલી વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. વડોદરાથી જે આ તસવીરો સામે આવી રહી છે, શહેરનો વિમાલી વિસ્તાર આખો પાણીમાં ગરકાવ છે. અગાઉ પણ વિશ્વામિત્રી નદીનું જે સ્વરૂપ સામે આવ્યું હતું, હાલ વડોદરા શહેરની હાલત અત્યંત દયનીય બની છે. લગભગ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, જે રીતે વડોદરાની હાલ પરિસ્થિતિ છે અને આખું શહેર પાણીમાં ડૂબી ચૂક્યું છે એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. વધુ માહિતી શું? એટલી ભારે વરસાદ થયો છે. વરસાદમાં જ્યાં જુઓ ત્યાં, જ્યાં જાઓ ત્યાં પાણી જ પાણી તમને જોવા મળે છે. વડોદરા શહેરના લોકો જે છે તે અનેક પ્રકારની મુશ્કેલી યાતનાઓ પાણીના કારણે સહન કરી રહ્યા છે. દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે લોકો પીવાના પાણી માટે થઈ અને બહાર લેવા જવાની નોબત જે છે તે આવી રહી છે. પીવાના પાણી પણ ખરીદીને લાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી એટલું બધું ભરેલું છે કે ન તો આ સાઈડથી પેલી સાઈડ જઈ શકે, નથી ત્યાંથી અહીંયા આવી શકે તે પ્રકારની સ્થિતિ છે. ઝરમર ઝરમર વરસાદ જે છે તેની પણ શરૂઆત જે છે તે વડોદરામાં થઈ ચૂકી છે. અને આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ગાડીઓ હોય, વાહનો હોય તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. પાણી છે પરંતુ પીવાનું પાણી નથી. પીવાનું પાણી લોકો કેવી રીતે લાવી રહ્યા છે આ દ્રશ્યો તમારી સાફ રીતે સામે જોવા મળી રહ્યા છે કે પીવાનું પાણી વેચાતું ભરવાની નોબત આવી રહી છે અને આ રીતે પાણી લાવી રહ્યા છે. મહત્વનું છે કે લાઇટ નથી અને લાઇટ ન હોવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. જાણે ઘરમાં પુરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો
અત્યારે હાલ વડોદરા વાસીઓના જોવા મળી રહ્યા છે. ઘરમાંથી બહાર નથી આવતા, ફક્ત બારીએથી જોઈ રહ્યા છે કે કેટલું પાણી છે, પાણી ક્યારે ઉતરશે તો અમે બહાર આવીશું. આ પ્રકારની યાતના આ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે. અને પાણી છે તે હજુ સુધી ઓસરવાનું નામ નથી લેતું. એ ઉપરથી ધીમી ધારે વરસાદ જે છે તે પણ વરસી રહ્યો છે અને લોકો, પ્રજા જે છે તે પરેશાન છે. વડોદરાવાસીઓ જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગાડી તમે જોઈ રહ્યા છો કે ગાડીને ક્યાં ચડાવવી પડે છે, કારણ કે કેટલું પાણી હતું, કેટલા પાણી બાદ આ ગાડીને કેવી રીતે સાચવવી પડી, આ સ્થિતિ વડોદરાવાસીઓની છે. આ સ્થિતિ વડોદરા નગરજનોની છે કે જે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે અને તેના કારણે લોકો પણ પરેશાની જે છે તે ભોગવી રહ્યા છે. મારી સાથે સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કેટલી મુશ્કેલી છે કે મુશ્કેલીના કારણે તમે પરેશાન છો? સાહેબ, મુશ્કેલીનું તો કોઈ આપણો તાપ જ નથી. અમે છે ને અહીંયા આગળ જેને લાયા, પંચાયતથી જઈને પાર્લામેન્ટ સુધીને લાયા છે, પણ એના માટે કોઈ પણ કોઈ માણસ કોઈ જવાબદાર નથી. છેલ્લા 3-2 દિવસથી અમે આટલી હાલાકી જીવીએ છીએ. આજે તો અમારું થોડું પાણી ઉતર્યું, બાકી કેળ સમાન પાણી હતું. અહીંયા આગળ જોખમ છે પાણીની, કોઈ પાણીની વ્યવસ્થા નહીં, દૂધની નહીં. તો આ બધા નાગરિકો છે, બધા ભેગા થઈને સ્વૈચ્છિક રીતે બધાની પોતપોતાની એકબીજાની મદદ રહે છે. અત્યારે બી પાણી આપ જોઈ શકો છો કે પાણી ઉતર્યું. એટલા માટે ફોન કરો છો, કારણ કે ફોન લાગતો નથી, લાઇટ પણ નથી, લાઇટ બી નથી, અને મોબાઈલના ચાર્જિંગ બી અત્યારે પૂરા થઈ ગયેલા છે. અને બહુ જ હાલાકી છે. તંત્રની કોઈ પણ અહીંયા જવાબદારીહીન જેવું વર્તન છે તંત્રનું. લાઇટ નથી, પાણી નથી, જઈએ તો ક્યાં જઈએ? આ વડોદરા વાસીઓના હાલ છે તે બેહાલ. આ વરસાદે કરી દીધા છે. સતત બાઢ પ્રભાવિત વિસ્તાર જે છે તે થઈ ચૂક્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે, જેના કારણે ઠેર ઠેર મોટી સંખ્યાની અંદર પાણી ભરાયા છે. પુષ્કળ પાણીના કારણે વડોદરા વાસીઓ બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિ નિર્માણ વડોદરા શહેરની અંદર જોવા મળી રહ્યું છે. જે બિલકુલ ગૌતમ, હજી એક મહત્વની વાત કે હજી પણ વડોદરામાં વરસાદની શક્યતા છે, વરસાદની આગાહી છે. નદીઓના જળસ્તર વધી ગયા છે, ડેમોના જળસ્તર વધી ગયા છે. જો હજી વધુ વરસાદ વરસે છે તો આ શહેરની પરિસ્થિતિ કેવી હશે? એટવી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ વરસાદ વરસશે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ અત્યારે જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસતા વરસાદ વચ્ચે લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો આ વડોદરાવાસીઓના છે. વરસતા વરસાદની વચ્ચે પાણીની અંદરથી જીવન જરૂરિયાત વસ્તુ લેવા જવાની નોબત જે છે તે આવી રહી છે. લોકો તમે જોઈ રહ્યા છો કે પાણી ઓસરે તે પ્રકારની રાહ જોઈ અને દુકાનો બંધ હોય, શટલ બંધ હોય ત્યાં ઊભા રહી અને જોઈ રહ્યા છે. કેટલાક લોકો તો પોતાના ઘરની બારીઓમાંથી જોઈ રહ્યા છે કે હવે વરસાદ ક્યારે વિરામ લે, તો ક્યારે અમે બહાર આવીએ, ક્યારે અમે આ ઘરની બહાર નીકળીએ. નાના ભૂલકાઓ જે છે તે પણ આ જ પ્રકારે બારીમાંથી જોઈ રહ્યા છે કે હવે તો વરસાદ વરસવાનું બંધ થાય, પાણી ઓસરે તો અમે આ રમી શકીએ, ફરી શકીએ, તે પ્રકારની વાત જે છે તે આ બાળકોના મુખ ઉપરથી પણ જોવા મળી રહી છે. પરંતુ અત્યારે હાલ દ્રશ્યો તમારી સામે છે. લોકો ઘરમાં કેદ છે, રસ્તામાં પાણી છે, અને નીકળે તો ક્યાં નીકળે, જાય તો ક્યાં જાય, લાવે તો શું લાવે, અને રહે તો ક્યાં રહે, આ પ્રકારની સ્થિતિ વડોદરાવાસીઓની થઈ છે. જી બિલકુલ ગૌતમ, અધિકારીઓ ક્યાં છે આ પણ એક મોટી વાત છે. કારણ કે જો 3-3 દિવસથી અહીંયા આ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયેલા હોય, હજી પાણી ઓસર્યું નથી, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, તો અધિકારીઓ ક્યાં, ચાલકોને જીવન જરૂરિયાતની વસ્તુ કેવી રીતે મળશે? ચોક્કસથી એટવી આ લોકો તમે જોઈ રહ્યા છો કે ઠેલી મારફત જીવન જરૂરિયાતની વસ્તુ લઈને આવે છે, કેડસમાં પાણીમાં આ જીવન જરૂરિયાત વસ્તુ લઈને આવ્યા છે. મહત્વનું એ છે કે હવે તો શાકભાજીના ભાવ પણ વડોદરાની અંદર વધી ચૂક્યા છે, બરોબર છે. જાય તો ક્યાં જાય, મોબાઈલ ચાર્જ કરવા પણ બહાર જવું પડે છે. એટવી આ સ્થિતિ છે, અહીંયા કોઈ આવતું નથી, જતું નથી, એ પ્રકારની સ્થિતિ છે. શું કહેશો, કોઈ અધિકારી કે કોઈ અહીંયા આવતું નથી, શું કહે છે તંત્ર, શું કહે છે? ના, કોઈ આવતું નથી, અહીંયા કોઈ જોવા પણ નથી આવતું, અને પાણી બી અહીંયા ઘૂંટણ સુધી આવી ગયેલું છે, અને ફોન ચાર્જિંગ થતા નથી, નેટવર્ક આવતું નથી, અને લાઇટ્સ 48 કલાક સુધી તો લાઇટ બી નથી આવતી, અને ખાવા પીવાના ફાફા છે, દુકાનોમાં પાણી આવી ગયું છે, બધે ભરાઈ ગયું છે, ગાડીઓ ડૂબી ગઈ છે, અને ખાસું બધું ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે. આગળ બધા પુઅર લોકો છે, એ લોકોને ઘરે પાણી શું લેવા ગયા હતા અને કેટલી જહેમતે જીવન જરૂરિયાત વસ્તુ લઈને આવ્યા? હા, અમે મોબાઈલ ચાર્જ કરવા ગયા હતા, અને ખાવા માટે પડી ગયા, અને પેલું ખાવા પીવાનું હોય ને, અને દૂધ લેવા ગયા હતા. સ્પેશિયલી અત્યારે સવારનો નાસ્તો તો જોઈએ, એના માટે દૂધ લેવા ગયા હતા, અને પાણી લેવા ગયા હતા તરસ માટે.
કેટલા રૂપિયાનો ભાવ વધી ગયા? હા, ભાવ વધી ગયા છે થોડા, 15 રૂપિયાની બોટલ થઈ ગઈ છે એટલે. બિલકુલ ગૌતમ, વધુ અપડેટ વડોદરા શહેરની આપણી પાસેથી મેળવતા રહીશું. અત્યારે વડોદરા વાસીઓના હાલ બેહાલ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. જીવન